અમદાવાદ ખાતે યોજાયેલ ઇન્ટર સ્કૂલ માર્શલ આર્ટ ચેમ્પિયનશિપમાં સાબરકાંઠાની પ્રાંતિજની ટીમ દ્વારા 12 મેડલ જીત્યા. અમદાવાદ ચાંદખેડા ખાતે આવેલ સાકાર ઇંગ્લિશ સ્કૂલ ખાતે તારીખ 18/8/2019 રવિવારના રોજ ઇન્ટર સ્કૂલ માર્શલ આર્ટ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજની ક્રિસ્ટલ પબ્લિક સ્કૂલના 10 વિદ્યાર્થીઓ, પ્રાંતિજ નાલંદા સ્કૂલનો 1 વિદ્યાર્થી અને ચૈતન્ય સ્કૂલનો 1 વિદ્યાર્થી એમ કુલ 12 વિદ્યાર્થીઓએ પ્રાંતિજ ખાતે કાર્યરત એકલવ્ય ફાઉન્ડેશનના નેજા હેઠળ હાર્દિકભાઈ કોચ દ્વારા તાલીમ મેળવી હતી, જેમાં અમદાવાદ ખાતે યોજાયેલ ઇન્ટર સ્કૂલ માર્શલ આર્ટ ચેમ્પિયનશિપમાં સાબરકાંઠાના પ્રાંતિજના વિદ્યાર્થીઓ આરવ સોની, વીર પટેલ, હર્ષ રાઠોડ, વશિષ્ઠ પટેલ, દેવ નાયક, પ્રિયાંશુ સોની, રાધે સુખાડિયા, માન્ય પટેલ ફર્સ્ટ નંબર અને દેવશ્ય પટેલ તીર્થ ચૌહાણ, રીજા ભુરાવાલા, બુસરા સાલોટિયા તમામે તમામ સેકન્ડ નંબર મેળવ્યો હતો, જેમાં 200 વિદ્યાર્થીઓમાંથી સાબરકાંઠાનો ભાગ લીધેલા 12 ખેલાડીઓને ઉત્સુક દેખાવ કરી સેકન્ડ નંબર મેળવીને સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજનું ગૌરવ વધાર્યું છે. તો પ્રાંતિજ ખાતે આવેલ એકલવ્ય ફાઉન્ડેશન ખાતે પ્રાંતિજ નગરપાલિકા ઉપપ્રમુખ નયનભાઈ દેસાઈ, નગરપાલિકા કોર્પોરેટર જગદીશભાઈ કિમતાણી, નગરપાલિકા વિરોધ પક્ષના નેતા દીપ્તિબેન બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહીને વિજય બનેલ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. તો આ ઉપસ્થિત મહેમાનો તથા પ્રાંતિજ ક્રિસ્ટલ પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલ ભામિનીબેન શેઠ દ્વારા વિદ્યાર્થીઓ અને કોચ હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટને અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી. તો પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાએ પણ વિદ્યાર્થીઓને તથા કોચ હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટને અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી. સંજય રાવલ, ઝેડએસ ટીવી, પ્રાંતિજ. પ્રાંતિજ એકલવ્ય ફાઉન્ડેશનમાં પ્રાંતિજ શહેર અને તાલુકાના નાના બાળકોને સંચાલક શ્રી હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ છેલ્લા 15 વર્ષથી માર્શલ આર્ટની ટ્રેનિંગ આપી રહ્યા છે અને સમાજની અંદર બાળકોની અંદર સ્વરક્ષા અને એમના અંદર રહેલી પ્રતિભાઓને ખીલાવવાનું પણ એક ઉત્કૃષ્ટ કાર્ય કરી રહ્યા છે. આ તબક્કે હમણાં જ અમદાવાદ ખાતે યોજાયેલ માર્શલ આર્ટ ચેમ્પિયનશિપમાં સાબરકાંઠા જિલ્લામાંથી, પ્રાંતિજમાંથી એકલવ્ય ફાઉન્ડેશન અને મહેસાણાથી આ બંનેના ખૂબ સરસ રિઝલ્ટ આવ્યા છે. અમદાવાદની સંખ્યાઓ ખૂબ હતી, સૌથી વધારે સંખ્યા, પરંતુ અમદાવાદનું રિઝલ્ટ ઓછું આવે. જ્યારે પ્રાંતિજનું હાર્દિકભાઈ 100% ટ્રેનિંગમાં જે બાળકો લઈને ગયા હતા એ બારે બાર વિનર થઈને આવ્યા છે અને તમામને મેડલ સાથે સર્ટિફિકેટ પણ લાવ્યા છે. એનું આજે વિતરણ હું પ્રાંતિજ નગરપાલિકા વતી નયનભાઈ દેસાઈ અને જગદીશભાઈ કિમતાણી સાથે દીપ્તિબેન પણ હાજર ઉપસ્થિત રહી બાળકોને અમે પ્રોત્સાહિત કર્યા છે અને હાર્દિકભાઈને પણ અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આ તમે પ્રવૃત્તિ જે કરો છો એ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ તમે વધારે નામના મેળવો એવી ચાલુ રાખજો અને બાળકોની અંદર જે પ્રતિભા છે વધારે ને વધારે ખીલાવતા રહેજો. અમદાવાદ કોમ્પિટિશનમાં ગયા હતા, અમે ખૂબ જ ફાઇટ કરી અને અમે બહુ જ મજા આવી અને ફાઇટ કરવામાં મારો પહેલો નંબર આવ્યો અને મને બહુ જ મજા આવી ફાઇટ કરવાની.